લો તો કોન્સોલિડેશન ઓફ પીએસબી. પીએસબી એટલે કે પબ્લિક સેક્ટર બેંક એટલે કે સરકારી બેંક. સરકારી બેંકનું કોન્સોલિડેશન એકત્રીકરણ કરેલું હતું. એકત્રીકરણ અંતર્ગત આપણે બે વસ્તુ જોયેલી હતી. એક તો મર્જર જે છે આપણે ડિટેલમાં જોઈ લીધું હતું. મર્જર એટલે કે બે ત્રણ બેંકો જે છે એ ભેગી કરીએ તો મર્જરવાળું આખો ડિપાર્ટમેન્ટ આપણે પૂરો થઈ ગયો હતો. જ્યારે મર્જર જેવી તે એક બીજી વસ્તુ આવે જેને આપણે શું કહીએ છીએ, જેને કહેવામાં આવે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ. તો બેંકનું જ્યારે કોન્સોલિડેશન સરકારી બેંકનું જ્યારે એકત્રીકરણ કરવામાં આવે ત્યારે અમુકવાર જો એનું મર્જર ન કરવામાં આવે તો એનું નિજીકરણ ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવે. એના અંતર્ગત શું કરે કે સરકાર પોતાનો અમુક હિસ્સો પોતાનું જે શેર હોલ્ડિંગ જે છે ઘટાડે એટલે કે વેચી દે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ સરકારી બેંક જે છે એમાં સરકારની માલિકી 100% છે તો સરકાર આમાંથી 20% માલિકી વેચી દે તો સરકાર પાસે હવે કેટલી રહી 80%. આવી રીતે માલિકી વેચે. ઇટ ઇન્વોલ્વ્સ ગવર્મેન્ટ સેલિંગ 51% ઓર લાર્જ શેર હોલ્ડિંગ ટુ પ્રાઇવેટ પાર્ટીઝ. પ્રાઇવેટાઇઝેશનની પણ એક વ્યાખ્યા છે. પ્રાઇવેટાઇઝેશનની વ્યાખ્યા શું છે? ઇટ ઇન્વોલ્વ્સ ગવર્મેન્ટ સેલિંગ 51% ઓર લાર્જર શેર હોલ્ડિંગ ટુ અ પ્રાઇવેટ પાર્ટીઝ. જ્યારે કોઈ પણ બેંકના 51% અથવા 51% કરતાં વધારે શેર વધારે હિસ્સો જે છે એ સરકાર દ્વારા પ્રાઇવેટ પાર્ટીને વેચવામાં આવશે તો એને જ પ્રાઇવેટાઇઝેશન કહેવામાં આવશે. 10%, 20% વેચશે તો એને પ્રાઇવેટાઇઝેશન કહેવામાં આવશે નહીં. 51% કરતાં વધુ વેચશે તો જ એ ખાનગીકરણ કહેવામાં આવશે. ધેન સચ પબ્લિક સેક્ટર બેંક વિલ કન્વર્ટ ઇન્ટુ અ પ્રાઇવેટ સેક્ટર બેંક. અને ત્યારે આવી બેંક જે છે એ પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર હિતની બેંકોમાંથી અથવા તો સરકારી બેંકમાંથી પ્રાઇવેટ બેંક ખાનગી બેંક બની જશે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો એક્સિસ બેંક અને આઈડીબીઆઈ બેંક. એક્સિસ બેંક અને આઈડીબીઆઈ બેંક જે છે ને એ પહેલાં સરકારી બેંક હતી. એમાં પહેલાં 100% હિસ્સો કોનો હતો તો કે સરકારનો હતો. એ પબ્લિક સેક્ટર બેંક હતી, સરકારી બેંક હતી. જેમ કે એક્સિસ બેંકની વાત કરીએ ને તો એક્સિસ બેંકની સ્થાપના એ યુટીઆઈ બેંક તરીકે થઈ હતી. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા યુટીઆઈ તરીકે થયેલી હતી. સેટઅપ ઇન 60s 1960ની આજુબાજુમાં જે છે એ બનાવવામાં આવેલી હતી. યુટીઆઈ બેંકને સરકારી મ્યુચ્યુઅલ ફંડ કંપની બનાવેલી હતી થ્રુ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. એક સ્ટેચ્યુટરી બોડી હતી યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1963ની અંદર. 1993ની અંદર જે છે એણે યુટીઆઈ બેંક ખોલવા માટેનું લાઇસન્સ મળી ગયું હતું એમને. પહેલાં શું હતી, પહેલાં મ્યુચ્યુઅલ ફંડની કંપની હતી. મ્યુચ્યુઅલ ફંડની કંપનીમાંથી શું બની, બેંક બની. અને પછી 2001ની અંદર કેતન પારેખ નામનો વ્યક્તિ હતો એણે શેર માર્કેટની અંદર સ્કેમ કરીને ખૂબ મોટો ગોટાળો કરીને હર્ષદ મહેતાની જેમ હતી આ યુનિટ ટ્રસ્ટ ઓફ બેંકની અંદર કર્યું હતું. એટલે ગવર્મેન્ટે જે છે એ યુટીઆઈને બચાવવા માટે બેલ આઉટ પેકેજ આપ્યું. બેલ આઉટ પેકેજ એટલે કે એની અંદર પૈસા ફંડિંગ કર્યા જે બેંક ખાડે જતી હતી. બેંક પાસે ડિપોઝિટરોને પૈસા આપવા માટે પૈસા બચ્યા નહોતા એટલે સરકારે એને પૈસા આપ્યા. ફર્ધર રિસ્ટ્રક્ચરિંગ પછી 2007માં ફરીથી બીજી વાર જે છે એ પૈસા આપ્યા. અને ત્યારે 2007ની અંદર એ એક્સિસ બેંક બની ગઈ. એક્સિસ બેંક બની ગઈ ત્યારે એને વેચવામાં આવી અને 77% શેર જે છે એ સરકારે વેચી દીધા. અને 77% શેર હોલ્ડિંગ કોની થઈ ગઈ, પ્રાઇવેટ થઈ ગઈ. જ્યારે 23% જે છે એ સરકાર પાસે રહી એટલે કે 23% પબ્લિક સેક્ટર બોડીઝ એવી રીતે રહી બરાબર. અને 23% જે છે એ પણ કોની કોની પાસે છે તો 23% હિસ્સો એનો એલઆઈસી પાસે છે. અને એલઆઈસી તો હકીકતમાં સરકારી કંપની છે. જ્યારે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ને સૂતીને આ બધા અલગ અલગ જે છે એ બધા હિસ્સો ધરાવે છે. ટૂંકમાં 73% હિસ્સો કોનો છે તો કે 77% કોનો છે તો કે પ્રાઇવેટનું. આવી રીતે આઈડીબીઆઈ બેંકનો જોઈએ તો એ એલઆઈસીએ 2018ની અંદર ખરીદી લીધી. હવે એક રીતે જોઈએ ને તો એલઆઈસી જે છે એ પણ સરકારી કંપની જ છે. અને આઈડીબીઆઈ જે છે એ પહેલાંય સરકારી કંપની હતી અને એલઆઈસીએ અત્યારે ખરીદી લીધી તો એક રીતે તો એને સરકારી કંપની જ કહેવાય. પરંતુ આરબીઆઈ જે છે ને એ આઈડીબીઆઈને પ્રાઇવેટ બેંકની સૂચિની અંદર લખે છે. પ્રાઇવેટ બેંકનું જે લિસ્ટ જે છે એની અંદર લખે છે. એટલે આપણે પણ એવી જ રીતે યાદ રાખવાનું છે. હકીકતમાં જોઈએ કે એલઆઈસીએ ખરીદી લીધી પરંતુ એલઆઈસી ખુદ પણ સરકારી કંપની છે. એક રીતે એને સરકારી કહી શકે પરંતુ આપણે આરબીઆઈ જે પોતાના લિસ્ટમાં જે રીતે લખે છે આપણે એ રીતે માનીશું. 1964માં એની ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન DFI તરીકે સ્થાપના થઈ હતી થ્રુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ એક્ટ કાયદા અનુસાર બનેલી હતી 1964ની અંદર સ્ટેચ્યુટરી બોડી હતી. 2004માં જે છે એ પબ્લિક સેક્ટર બેંક સરકારી બેંક બની ગઈ. નરસિમ્હન 2 કમિટી હતી એણે અમુક પ્રકારના સુધારા આપ્યા અને એણે એવું ભલામણ કરી હતી કે DFI જે છે ને એને એબોલિશ કરી નાખ્યો. જે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એને રદ કરી નાખો છો, એને એબોલિશ કરી નાખો છો. એટલે આને એબોલિશ કરી અને બેંક બની હતી. આઈડીબીઆઈનું શેર હોલ્ડિંગ જે છે એ ત્યારે 81% સરકારની હતી અને 11% જે છે એ -11% જે છે એ એલઆઈસીનું એ બધાનું હતું બરાબર. પરંતુ આ એટલું બધું કંઈ કામનું છે નહીં. ખાલી તમને ખાલી થોડું ઘણું જે છે એ અંદાજ હોવો જોઈએ કે આ કઈ રીતે બધું કામ ચાલે છે એ બધું. હવે આપણે આની અંદર થોડુંક પોઝિટિવ અને નેગેટિવ જોવાની કોશિશ કરીએ. પોઝિટિવ શું થાય કે ગવર્મેન્ટ નીડ નોટ વેસ્ટ ટેક્સ પેયર મની ઇન રનિંગ સચ લોસ મેકિંગ બેન્ક્સ. પહેલાં તો આપણે એ સમજીએ કે સરકાર અમુકવાર બેંક જે છે એ વેચી દેતી હોય છે. એટલે કે સરકારી બેંક જે છે એને ખાનગી બેંક બનાવી દેતી હોય છે અથવા સરકારી બેંકને જે છે એ પ્રાઇવેટ હાથોમાં વેચી દેતી હોય છે. તો આની પોઝિટિવ વસ્તુ શું છે અને નેગેટિવ વસ્તુ શું છે એ સમજીએ. પોઝિટિવ વસ્તુ એની એ છે કે સરકાર એક રીતે જે લોસમાં ચાલતી બેંક જે છે લોસમાં ચાલતી એ બેંકને તે જો ચલાય ચલાય જ કરશે તો શું થશે કે ટેક્સ પેયરના
पैसा जे छे, नागरिकोना पैसा जे छे, नागरिकोना करना पैसा जे छे, ए एनी अंदर पंप करशे, एनी अंदर नाखशे, तो आ एक रीते खोटी वस्तु छे। तो नागरिकोना पैसा बची जशे, लोकोना पैसा बची जशे, केम? कारण के पछी सरकार प्राइवेट पार्टी ने वेची देशे। तो गवर्नमेंट नो लॉन्गर वरी अबाउट बेसल रिकेपिटलाइजेशन ऑफ आईडीबीए, एलआईसी कैन मार्केट इन्स्योरेंस पॉलिसी टू आईडीबीए कस्टमर। पहला पहलू तो सरकार पैसा बची जाए, ये पॉजिटिव वस्तु है। नेगेटिव वस्तु शू है ये समझिए। नेगेटिव वस्तु ये कि एलआईसी पॉलिसी होल्डर्स मनी इज गोइंग इन टू अ लॉस मेकिंग बैंक। एलआईसी ए जे पैसा आईडीबीआई ने खरीदवा माटे नाखा, तो एलआईसी पास आ पैसा क्या है? तो एलआईसी जे वीमा माटेनी कंपनी है, तो वीमा माटेनी कंपनी में बधा लोगोए जे वीमा नी जे पॉलिसी लीधी होय ए पैसा होय, એટલે એ જ બધે બધા પૈસા જે છે એ એલઆઈસી આની અંદર ઇન્વેસ્ટ નહીં કરે। ઇટ મીન્સ કે એલઆઈસી લોસ મેકિંગ બેંક હતી ને એની અંદર પૈસા ઇન્વેસ્ટ કર્યા, એટલે કે જે ઇન્વેસ્ટરો જે રહ્યા એ તો હકીકતમાં બધા નાગરિકો જ છે, તો એમને પણ લોસ જે છે એ સહન કરવો પડશે। ધે વિલ બી ડિપ્રાઇવડ ઓફ બેટર ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અપોઝિટ ટુ હેડ એલઆઈસી ઇન્વેસ્ટેડ ઇન પ્રોફિટેબલ કંપની। જો એલઆઈસી એ જેટલા પૈસા આઈડીબીઆઈ માં ઇન્વેસ્ટ કર્યા એટલા જ પૈસા જો કોઈ પ્રોફિટવાળી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હોત, તો કદાચ એના શેર એનો ભાવ જે છે ઊંચો જાત અને જે વીમા ધારકો જે છે એને ફાયદો થાત, પરંતુ એ થયો નહીં। તો આ પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુ જોઈ લીધું। આગળ આપણે એ પણ જોઈશું કે આ પ્રાઇવેટાઇઝેશન કરવાના ફાયદા શું છે અને નુકસાન શું છે, એ બંને પણ આપણે જોઈશું, બરાબર। બજેટ 2020ની અંદર ભારત સરકારે શું નક્કી કર્યું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ સેલ ઇટ્સ રિમેનિંગ શેર ફ્રોમ આઈડીબીઆઈ બેંક ટુ પ્રાઇવેટ ઇન્વેસ્ટર થ્રુ ધ સ્ટોક એક્સચેન્જ। સ્ટોક એક્સચેન્જ જે છે, શેર બજાર જે છે, શેર બજારના માધ્યમથી સરકાર આઈડીબીઆઈનો જે બાકીનો હિસ્સો જે છે એ પણ પ્રાઇવેટ ખેલાડીઓને વેચી દેશે। 77% જેટલો હિસ્સો તો એણે એલઆઈસીને વેચી દીધો, તો બાકીનો જે છે એ પણ વેચી દેશે, ખાલી એમસીક્યુ માટે કામનું છે। હવે આપણે એ જોઈએ શું જોવાનું છે। પહેલાં તો આપણે અત્યાર સુધી એ જોયું કે પ્રાઇવેટાઇઝેશન અથવા મર્જર શા માટે કરવું જોઈએ। તો પ્રાઇવેટાઇઝેશન અથવા મર્જર કરવું જોઈએ એનો પહેલો પોઝિટિવ પોઈન્ટ એ છે કે સરકારના પૈસા બચી જશે, કારણ કે ઘણી બધી વાર બેંક જે છે એ કેવી ગઈ છે, લોસ મેકિંગ હોય છે, ખાડે ગયેલી હોય છે, એને એટલો બધો કોઈ પ્રોફિટ થતો નથી। તો આવા કેસની અંદર જો સરકાર વધુને વધુ પૈસા પંપ ઇન કરશે, તો હકીકતમાં એ ટેક્સ પેયર એટલે કે કરદાતાઓના પૈસાનો તે વેસ્ટ થશે, એનું તે સુખ થશે, નુકસાન થશે। બીજું, ઘણી બધી વાર બેંકના એ બધા કર્મચારીઓને એ બધાને તે પગાર આપવો પડે, તો આ બધામાં પણ સરકાર પગાર આપે એટલે એમને વાંધો પડે। તો આ બધા એના પોઝિટિવ કે બરાબર આ રીતે જોઈએ તો સાચી વાત છે કે બેંક જે છે એ પ્રાઇવેટ કરી નાખવું જોઈએ અથવા એનું મર્જર કરી નાખવું જોઈએ, એ પોઝિટિવ। હવે આપણે થોડા નેગેટિવ આર્ગ્યુમેન્ટ જોઈએ, એટલે કે એન્ટી આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ મર્જર એન્ડ પ્રાઇવેટાઇઝેશન। શા માટે સરકારી બેંકો જે છે એનું મર્જર અને પ્રાઇવેટાઇઝેશન ન કરવું જોઈએ? આપણે પોઝિટિવ જોઈ લીધા, હવે આપણે નેગેટિવ જોઈએ કે શા માટે ન કરવું જોઈએ। પહેલું, એમ્પ્લોયમેન્ટ વરીડ સિનિયોરિટી। જો ગમે ત્યારે બેંકને મર્જર કરવામાં આવે અથવા પ્રાઇવેટાઇઝેશન ખાનગી કરવામાં આવે, તો કર્મચારી જે છે એ પછી સરકારી કર્મચારી રહેતો નથી, પછી એ પ્રાઇવેટ કર્મચારી બની જાય છે, અથવા મર્જ કરવામાં આવે તો એની સિનિયોરિટી જે છે એની અંદર લોચા પડી જાય છે, એને પ્રમોશનની અંદર પ્રોબ્લેમ થઈ જાય, એને ઇન્ક્રીમેન્ટની અંદર જે છે એ પ્રોબ્લેમ પડી જાય। ટૂંકમાં સૌથી મોટું જ્યારે સરકારીમાંથી ખાનગી કરવામાં આવે ને, તો સૌથી વધુ ફટકો કોને પડે? સૌથી વધુ ફટકો એને પડે એ સરકારી કર્મચારીઓને, એની અંદર જે નોકરી કરવાવાળા લોકો હોય એને જ ફટકો પડે, બીજા કોઈને ફટકો ન પડે। એટલે જ તમે હંમેશા એક વસ્તુ નોટ કરશો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખાનગીકરણ કરવામાં આવશે, તો જ્યારે પણ ખાનગીકરણ કરશે ને, તો વિરોધમાં કોણ આવેલા હશે? તો વિરોધમાં જ એ બધા સંગઠનો જ આવેલા હશે, નોકરીના એ બધાના સંગઠનો જે છે એ જ આવેલા હશે, જે એની અંદર કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ જ બધા હડતાલ ને એવું બધું પાડતા હશે, બરાબર। એટલે સૌથી વધુ જો કોઈને નુકસાન થતું હોય તો એ કામ કરવાવાળા કર્મચારીઓને છે, કેમ? કારણ કે કર્મચારીઓ એક રીતે સરકારી નોકરી કરતા હોય, એટલે એમને એક રીતે કેવી ફિલિંગ આવતી હોય કે હવે તો આપણે બોસ બની ગયા છીએ, હવે આપણને કોઈ કાઢી શકશે નહીં, આપણે એક રીતે સિક્યોરિટી સુરક્ષાની ફિલિંગ જે છે આવતી હોય, પરંતુ તાત્કાલિક જ સરકાર ઝટકો આપી દે એટલે તો બધા સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે। પરંતુ માની લો કે સરકાર તાત્કાલિક જ ઝટકો આપી દે કે ના ના, હવે તમે ગવર્મેન્ટ નથી, હવે તમે પબ્લિક સેક્ટરમાં નથી આવતા, પરંતુ હવે તો તમે પ્રાઇવેટ બની ગયા છો, ઇટ મીન્સ કે હવે એમનો પગારને એ બધું કોના આધારે નક્કી થશે? તો હવે એમનો પગાર જે છે એ એમની જે કામગીરી જે છે એના આધારે નક્કી થશે। પ્રાઇવેટમાં તો તમને ખ્યાલ જશે જે રીતની કામગીરી કરે એ રીતનો પગાર જે છે નક્કી કરે, બાકી સરકારીમાં તો શું હોય કે એમને ઇન્ક્રીમેન્ટ તો થતું દેતું હોય, એમને કામ કરે કે ન કરે ઇટ ડઝન્ટ મેટર, કામ કરે કે ન કરે એમનો પગાર જે અમુક સમયાંતરે વધતો જાય તો એ વધતો જાય, ફુગાવાનું ને એ બધાનું જે TA DA જે બધું લાગુ પડતું હોય એ તો એમને મળવાનું છે। એટલે સૌથી વધુ જો કોઈને ફટકો પડતો હોય તો એ કોને પડતો હોય છે? સૌથી વધુ ફટકો કર્મચારીઓને પડતો હોય છે। હવે અહીંયા હું તમને બીજી થોડી વાત સમજાવવા માંગીશ કે જેના કારણે તમે થોડું વધારે પ્રેક્ટિકલ સમજો। હકીકતમાં આ બધા જે કર્મચારીઓ જે છે ને એ જ્યારે ખાનગીકરણ કરશે ને ત્યારે વિરોધમાં એ બધામાં ઉતરી આવશે કે આ નો કરણ, ઓલું નો કરણ, પેલું કરણ, બરાબર। પરંતુ સમજો, યસ પણ સમજો, મેઇન વાત શું છે, જો કર્મચારીઓ પહેલેથી જ તે પોતાની ડ્યુટી, પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક નિભાવેલી હોત ને, તો પ્રાઇવેટ ખાનગી કરવાની જરૂર જ ન પડે, કેમ?
કારણ કે જો એમને પહેલેથી જ તે પોતાની ડ્યુટી પોતાની ફરજ જે છે ઈમાનદારીપૂર્વક ફરજ બજાવેલી હોત તો એ ક્યારેય લોસ મેકિંગ કંપની બને જ નહીં, લોસ મેકિંગ કંપની અથવા લોસ મેકિંગ બેંક બને જ નહીં. ઘણી બધી વાર આ બધી લોસ ખાડે ક્યારે જતી હોય, ખોટમાં ક્યારે જતી હોય, જેમ તે એનપીએ વધી ગયા હોય તો એનપીએ ક્યારે વધી જાય, અંદરો અંદર તે કર્મચારીઓ હોય એ બધાએ સેટિંગ દ્વારા જે છે પોતાના લાગતા વળગતા નેપોટિઝમ હગાવાદવાળાને એ બધાને જે છે એ પૈસા આપી દીધા હોય, અથવા તો જનરલી આપણે સરકારી બેંકમાં એ બધામાં જઈએ તો આપણને સરખો જવાબ ન આપે કે કાલે આવજો પરમ દિવસે આવજો, એવું બધું રેડ ટેપિઝમ ને એવું બધું ચાલતું હોય. એટલે પહેલાં જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે જે સરકારી કર્મચારી હોય ત્યારે એમને આવો કંઈ વાંધો હોય નહીં, પરંતુ જેવું જ તે સરકારે એમ કહે કે હવે તો અમે પ્રાઇવેટ કરવાના છીએ તો તાત્કાલિક એ લોકો શું કરે હડતાલમાં ને એ બધામાં ઉતરી જાય. એટલે ઇટ મીન્સ કે હું શું કહેવા માગુ છું કે જો પહેલેથી જ તે એ બધા પોતાની ફરજ પોતાની ડ્યુટી જે છે એ વ્યવસ્થિત નિભાવે તો શું થશે, તો આવું કંઈ વસ્તુ જે છે એ થશે નહીં. ખ્યાલ આવ્યો. બીજું એક એન્ટી આર્ગ્યુમેન્ટ જોઈએ તો ફાઇનાન્શિયલ બર્ડન ઓન વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. હવે અત્યારે સરકાર જ્યારે મર્જર અને પ્રાઇવેટાઇઝેશન એ બધું કરે છે ને તો સરકાર એવી સ્કીમ આવે છે VRSS સ્કીમ આપે છે. VRSS સ્કીમનો મતલબ શું, VRSS સ્કીમ એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. આના અંતર્ગત ઘણા બધા જે જૂના સ્ટાફવાળા હોય જૂના સ્ટાફવાળા તો સરકાર એમને એમ કહે કે તમે સ્વૈચ્છિક રીતે જે છે એ નિવૃત્તિ લઈ લો, તમારો જેટલો પગાર ને એ બધું થતું હશે એ બધું અમે તમને અત્યારે તાત્કાલિક આપી દઈએ છીએ અમે તમને અત્યારે. કેમ, કારણ કે અમુક લોકો એવો હોય કે જેને કોમ્પ્યુટર આવડતું નથી અથવા અમુક એવો હોય કે જેને બીજી અમુક ટેકનોલોજીને એવું બધું ન આવડતું તો એમને એમ કહી દે કે હવે તમે તાત્કાલિક ઘરે જ જતા રહ્યો, તમારે નોકરી કરવાની જરૂર નથી અને તમને કોઈ નુકસાન નહીં થાય. કેમ, કારણ કે તમને બધે બધા પૈસા અમે અત્યારે તાત્કાલિક રોકડા આપી દઈએ છીએ તો એની માટે ફાયદો છે, બે માટે ફાયદો થયો. તો આવી રીતે VRSS સ્કીમ સરકાર લોન્ચ કરી રહી છે તો આના કારણે પણ એક રીતે સરકાર ઉપર ફાઇનાન્શિયલ બર્ડન નાણાકીય જે બોજ જે છે એ વધશે, સરકાર ઉપર શું થશે પૈસા એમને વારંવાર જે છે એ આપવા પડશે. આ એક નેગેટિવ એન્ટી આર્ગ્યુમેન્ટ છે. બીજું, બેંક્સ મે લૂઝ રિજિયોનલ આઇડેન્ટિટીઝ. બેંક આના કારણે શું થશે, બેંકની જે ક્ષેત્રીય પહેચાન અથવા જે પ્રાદેશિક ઓળખાણ જે છે ને એ ગાયબ થઈ જશે. કઈ રીતે, ફોર એક્ઝામ્પલ સમજો કે દેના બેંક અને વિજયા બેંક જે છે એને BOB બેંક ઓફ બરોડાની અંદર મર્જ કરી નાખી. હવે આ તો જે રોજે છાપું વાંચતા હોય જે ભણતા હોય જે વાંચતા હોય એ બધાને ખબર પડે કે આ મર્જ કરી નાખી, પરંતુ હવે માની લો કે જે ગામની અંદર જે ક્ષેત્રની અંદર દેના બેંક હશે અને હવે અહીંયા બેંક ઓફ બરોડાનું બોર્ડ આવી ગયું છે તો જે અભણ વ્યક્તિ હશે એને તો એમ લાગશે કે દેના બેંક બંધ થઈ ગઈ, એને શું લાગશે કે દેના બેંક બંધ થઈ ગઈ. દેના બેંક જે દેના બેંક સાથે એનો જે વિશ્વાસ હતો, દેના બેંકનું તો સૂત્ર જ એવું હતું કે દેના હે તો ભરોસા હે, દેના હે તો ભરોસા હે. તો હવે જે વ્યક્તિ અભણ વ્યક્તિ છે જેને આ એટલી બધી ખબર નથી કે આ હકીકતમાં મર્જર થયેલું છે તો એનો તો આ ભરોસો જે છે તૂટી ગયો છે. એટલે કે દેના બેંકની જે જૂની ક્ષેત્રીય પહેચાન હતી એ રિજિયોનલ આઇડેન્ટિટી એ શું થશે, એ લૂઝ થઈ જશે, એ ગાયબ થઈ જશે, એ બધું જતું રહેશે. કસ્ટમર ઇન્ટેલિજન્સ વિથ ટ્રાન્સફર એન્ડ VRS એમ્પ્લોઈઝ. ઘણા બધા કર્મચારીઓ પણ એવા હોય કે જેણે કસ્ટમર સાથે સારા એવા સંબંધો બનાવેલા હોય તો આ પણ જે છે એ ગાયબ થઈ જતા હોય છે, આની અંદર પણ ફટકો પડતો હોય છે. પછી બિગ કસ્ટમર મે શિફ્ટ ટુ અધર બેંક્સ ફોર ફાસ્ટર સર્વિસીસ એન્ડ પર્સનલાઇઝડ પ્રિવિલેજીસ. ઘણા બધી વાર એવું પણ થતું હોય કે અમુક મોટા મોટા કસ્ટમર જે છે મોટી લોન લેવાવાળા લોકો, કોઈ પણ કસ્ટમર મોટા હોય કે નાના હોય કે ગમે હોય, કોઈ પણ કસ્ટમર કઈ બેંક પાસે જાય તો કોઈ પણ કસ્ટમર એ બેંક પાસે જાય કે જ્યાં એને સર્વિસ સારી મળતી હોય. સર્વિસ સારી મળતી હોય ઇન ધ સેન્સ કે માની લો કે લાઇનમાં ઓછું ઊભું રહેવું પડતું હોય, ટાઈમ ઓછો જતો હોય, ફટાફટ બધું ક્લિયરિંગ થતું હોય. તો ફટાફટ ક્લિયરિંગ ને બધું ક્યાં થતું હોય, જે નાની બેંક હોય ત્યાં બધું ફટાફટ થતું હોય કારણ કે કસ્ટમર ઓછા હોય તો ફટાફટ થઈ જતું હોય. તો માની લો કે મર્જર ને એ બધું કરે તો બેંક મોટી બને તો કસ્ટમર ને એ બધું વધુ બને. તો પહેલા માની લો કે કોઈ મોટો બિઝનેસમેન બિગ કસ્ટમર આવે તો બ્રાન્ચ મેનેજર અથવા કર્મચારીઓ જે છે એને પર્સનલી એટેન્શન એને ધ્યાન આપી શકતા હોય, પરંતુ મોટી બેંક બને તો એને ધ્યાન ન આપી શકે. તો એવું બની શકે કે બિગ કસ્ટમર મોટા મોટા કસ્ટમર એ બીજી નાની બેંક તરફ અથવા બીજી કોઈ પર્સનલાઇઝડ પ્રિવિલેજીસ બીજી કોઈ સેવા તરફ કે જ્યાં બીજી બેંક હોય એની તરફ વળી શકે છે. એટલે કે બેંક કદાચ પોતાના કસ્ટમરો લૂઝ ગુમાવી શકે છે. પછી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આર નો સંત્સ. બીજું એ કે પ્રાઇવેટ સેક્ટર બેંક કંઈ સંત નથી, એ કંઈ સાધુ મહાત્મ નથી કે એ કંઈ દૂધથી ધોયેલા નથી. There have been instances of private sector bank engaging in money laundering activities. ઘણી બધી વાર એવા કેસ પણ આવેલા છે કે પ્રાઇવેટ સેક્ટરની બેંક પણ મની લોન્ડરિંગની અંદર ફસાયેલી હોય અથવા લાંચ લેતી હોય અથવા તો અનવર્થી બોરોવરને જે છે એ લોન આપતી હોય, વિચ અલ્ટિમેટલી હાર્મ ડિપોઝિટર. આ બધાના કારણે ફટકો કોને પડવાનો છે, ફટકો તો ડિપોઝિટરોને જ પડવાનો છે. બેંક કોઈ પણ બેંક હોય, સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય કે ગમે બેંક હોય, એ બેંકની અંદર જે પૈસા જે છે એ કોના છે, એ કંઈ બેંકના ખુદના પૈસા નથી, બેંકનું ખુદનું કેપિટલ નથી. એ પૈસા તો હકીકતમાં ડિપોઝિટરોના છે, ડિપોઝિટર્સ એટલે કે આપણે તમારી મારી જેવા જે નોર્મલ વ્યક્તિ જે છે એના જ પૈસા છે. અને જ્યારે બેંક જે છે એ પડી ભાંગે, બેંક લોસ મેકિંગ જાય, બેંક જે છે ખાડે જાય, બેંક બંધ થઈ જાય તો હકીકતમાં પૈસા બધા કોના ડૂબી જાય છે, પૈસા તો ડિપોઝિટરોના ડૂબી જાય છે. તો ઇટ મીન્સ કે આપણે અત્યાર સુધી શું જોઈ લીધું કે આજે મર્જર થાય અથવા પ્રાઇવેટાઇઝેશન થાય તો એનો મેઇન્સમાં કઈ રીતે આપણે આન્સર લખી શકીએ, એના પોઝિટિવ અને નેગેટિવ બંને જે છે એ જોઈ લીધા. આની અંદર કંઈ ડાઉટ હોય તો